दीपक अलंका समझी लईए, आपणे समझी लईए सकृत वृत्तिषु धर्मस्य प्रकृत अप्रकृत आत्मनाम शैव क्रियासु बहिविषु कारकस्येति दीपकम। आ संस्कृत व्याख्या थई। હવે તમારા ક્લાસમાં ઘણા હોશિયાર છે મને ખબર છે, તો જે ડિસ્ટિંક્શન લાવે છે એ લોકો સંસ્કૃત શુદ્ધ વ્યાખ્યા લખે જ, ગુજરાતી વ્યાખ્યા તો બધાએ લખવી પડે, નથી લખતા એને માર્ક જતા રે। શું કહે છે? પ્રકૃત અને અપ્રકૃત વિષયોના ધર્મનો એક જ વાર ઉલ્લેખ થાય। હવે આ બે રીતે બને છે દીપક અલંકાર, અને બીજી રીત બતાવી એક જ કારક અનેક ક્રિયાઓ સાથે જોડાય ત્યારે દીપક અલંકાર બને। નોંધપાત્ર મુદ્દા શું થશે? તો એક જ ગુણ અથવા એક જ ક્રિયા એ ધર્મ સ્વરૂપે જોવા મળશે। ક્યાં જોવા મળશે? તો લખ્યું છે કે એક જ વાર ઉલ્લેખ થાય પણ ક્રિયાઓ અનેક હોય, તો અનેક ક્રિયાઓમાં, જુદી જુદી ક્રિયાઓમાં બધા જ વિષય કાં તો પ્રસ્તુત હશે અને કાં તો અપ્રસ્તુત હશે, અને બંને વચ્ચે કંઈક એક ધર્મ બતાવ્યો હશે। પ્રકૃત સાથે જોડાયેલો, પ્રકૃત અને અપ્રકૃત તમને ખબર છે, ઉપમેય અને ઉપમાન, પ્રસ્તુત અને અપ્રસ્તુત, પ્રકૃત અને અપ્રકૃત, ઉપમેય અને ઉપમાન એ પર્યાયવાચી શબ્દ છે હોને। પ્રકૃત સાથે જોડાયેલો ધર્મ એટલે જે એક ધર્મ છે એ જ બીજામાં જોવા મળશે। ઉપમા પ્રતિપાદક શબ્દનો ઉપયોગ નહીં હોય, છતાં પણ તમે એમાં સામ્ય જોઈ શકશો। ઉદાહરણ આપ્યું છે ઉલ્લાસ 10 શ્લોક નંબર 66 અને 67 67-67 એમાં છે કૃપણાનામ ધનમ અને સ્વિદ્યતી કુણતી। જો મળે છે કૃપણાનામ ધનમ સ્વિદ્યતી કુણતી, મળ્યું હા કે ના? ઓકે, ચાલો જોઈએ। પહેલું ઉદાહરણ છે એ પહેલી વ્યાખ્યાને સ્પષ્ટ કરે છે, એમ કે છે કંજૂસના ધનને, સાપના ફેણના મણીને, સિંહની કેશવાળીને, કુલીન કન્યાને એની હાજરીમાં સ્પર્શી શકાય નહીં। અહીંયા સ્પર્શવું એક જ ધર્મ આપ્યો, સ્પર્શવું, કંજૂસો એના ધનને ન અડાય, સિંહની કેશવાળીને ન અડાય એમ, એટલે એક સ્પર્શવું એક જ ધર્મ, જુદી જુદી ક્રિયાઓ બતાવ્યું અને ત્યાં એક જ ધર્મ જોઈ શકતા, તે દીપકનો પ્રથમ પ્રકાર થયો। ત્યાર પછી બીજો ઉદાહરણ છે નવવધુનું છે, કે નવવધુ બેસે છે, ઉઠે છે, ઊભી થાય છે, આડી જાય છે, પાછી જાય છે, પણ ક્રિયાઓ એકની જ બતાવી છે, કોની? નવવધુનું। ત્યાં દીપકનો બીજો પ્રકાર થયો। ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આગળ હેડિંગ મારો તુલ્ય યોગિતા અલંકાર। તુલ્ય યોગિતા અલંકાર, તુલ્ય યોગિતા અલંકાર સમજી લઈએ। નિયતાનામ શકૃદ ધર્મ સા પુનઃ તુલ્ય યોગિતા। શું કીધું? નિયત વિષયોના એકવાર ઉલ્લેખાતા ધર્મથી તુલ્ય યોગિતા બને। નોંધપાત્ર મુદ્દા મોટે ભાગે ઉદાહરણની સમજૂતીની વ્યાખ્યામાંથી થઈ જાય। ઉદાહરણ આખું યાદ ના રહે તો કંઈ નહીં, પણ ઉદાહરણની સમજૂતી તો આપણને સમજ પડવી જોઈએ। શું કીધું? કે એક જ વાક્ય હોય, કારણ કે એક જ ધર્મ બતાવવાનો છે, એક જ વાક્ય હોય, બધા જ પ્રકૃત હોય અથવા બધા જ અપ્રકૃત હોય, અને એની અંદર એક જ ધર્મનો એક જ વાર ઉલ્લેખ હોય, જે ઔપમ્ય, ઔપમ્ય એટલે જે ઉપમા, જે સરખામણી, જે સામ્ય, એ કેવું હોય? વ્યંજિત, વાંચી શકાય એવું નહીં, સ્પષ્ટ કરવું પડે, કાવ્યમય, અને નિયત, નિયત એટલે નક્કી કરી દેશે કે આ પ્રકૃત છે કે અપ્રકૃત છે। ઉદાહરણ આપ્યું છે ઉલ્લાસ 10 શ્લોક નંબર 69 પાંડુક્ષામમ, પાંડુક્ષામમ, મળ્યું, ગળી ગયું। જુઓ શું કહે છે, હે સખી, ફીકું અને સુકાઈ ગયેલું મુખ, રસયુક્ત હૃદય અને આળસુ શરીર, હૃદયમાં રહેલા
एकदम असाध्य रोग ने सूचित करे छे। अहीं बधा ज प्रकृत ने अप्रकृत साथे जोड़ी दीधु छे। बे सखीओनी वात छे ने कहे छे के शरीर फीकू थई गयु छे, सुकाई गयु छे, आळसवारू शरीर थई गयु छे। बतावे छे के ए एनु शरीर ठीक नथी एवुं बतावे छे। पण धर्म उल्लेख छे हे सखी, सखीने कही रही छे एना प्रणयना विरहमां छे। धर्मनो उल्लेख छे औपम्य, बन्नेनी सरखामणी। पेलुं शरीर मांदुं होय तो एक बाजु पर बेसी रही, अने प्रणयनो विरह छे એટલે પણ એનું મોડું સુકાઈ ગયું છે। એટલે એક જ ધર્મનો સંયોગ થયો છે, બધા જ પ્રકૃત સાથે અપ્રકૃત જોડાતા જે ગુણ અને ક્રિયા છે એ એક જ ધર્મનો એક જ વાર ઉલ્લેખ થતાં તુલ્ય યોગિતા અલંકાર બન્યો। અને ઔપમ્ય છે, પ્રણયનો વિરહ છે એ સખીના સંવાદ ઉપરથી આપણને ખબર પડે। એટલે કલ્પના કાવ્યમય ઉલ્લેખ હોય એ તુલ્ય યોગિતા અલંકારમાં જરૂરી છે। ख्याल आ गयो, कदाच बधा अलंकार पूरा थे के बाकी मने नथी पती गया।